So yeah, we are back again. એટલે કે શુક્રવારે જેમ દર વખતની જેમ 8 વાગે અમે હાજર થઈ જઈએ છીએ. હા, આજે થોડુંક મોડું થઈ ગયું છે, નેટના કનેક્શનમાં જરા લોચો હતો, પણ અમે આવી ગયા છીએ અહીંયા જલસોના આ લાઈવ જેમિંગમાં. એટલે કે આજના 73મા એપિસોડમાં તમને ખ્યાલ છે જલસોના ટીઝર તમે જોયા છે જલસોના ફેસબુક પેજ ઉપર, કે જેમાં આજના કલાકાર કોણ છે એ તમને ખ્યાલ છે જ. એ કલાકાર એટલે દેવેશ દવે. દેવેશ દવેની હું તમને સહેજ માહિતી આપી દઉં. એ મૂળ તો ભરૂચના અને લગભગ 1992થી સંગીત શીખી રહ્યા છે, જો હું ખોટો ના હોઉં તો. અને સંગીતની સાધનામાં એમણે લગભગ ઓછામાં ઓછા 25 વર્ષ પૂરા કર્યા છે. એટલે આજે આપણે ખૂબ અનુભવી ને ખૂબ મખમલી અવાજ સાંભળવા જઈ રહ્યા છીએ. આજની આ જે ઘડી છે, જે બહુ રળિયામણી થવાની છે, એના 2 કલાકમાં તમારે માત્ર ગઝલો સાંભળવાની છે. બાકીના જેટલા પણ સ્ટ્રેસ હોય ને એ બધાને પડતા મૂકીને, બધી મજાને, બધા જલસોને સાથે લઈને અમારું આ લાઈવ જેમિંગ માણવાનું છે. 8 થી 10 દર શુક્રવારે અમે લાઈવ જેમિંગ કરતા હોઈએ છીએ, એનો આજે 73મો એપિસોડ છે, કે જેમાં અમારી સાથે જોડાયા છે દેવેશ દવે. એક ખૂબ મખમલી અવાજ, જે ગુજરાતી સુગમ સંગીત ગાય છે, ગુજરાતી ગઝલો ગાય છે, ભક્તિ સંગીત પણ સાથે સાથે ગાય છે, અને ઘણું બધું ગુજરાતી સંગીત માટે કામ કરી ચૂક્યા છે અને કરે પણ છે. ઘણા બધા આલ્બમ્સ તેમના જાણીતા છે. અને દેવેશ દવે આજે ઘણી બધી જાણી અજાણી ગુજરાતી ગઝલો ગાવાના છે. એટલે તમને જેટલી પણ ગુજરાતી ગઝલો જે ઓછી જાણીતી હોય, તારી આંખનો ફીણી ને બીજી પાન લીલું જોયું ને, એ બધી જે ગઝલો છે કે ગીતો છે એને યાદ ના કરતા, એના સિવાયની જેટલી પણ જાણીતી રચનાઓ છે તમને યાદ આવે એટલી તમે અહીંયા નીચે કમેન્ટ બોક્સમાં ફરમાઈશ કરજો. જો દેવેશભાઈની ઈચ્છા હશે તો એ ચોક્કસ તમારી ફરમાઈશ અહીંયા પરફોર્મ કરશે. ખેર, તો ચલો આજના આ 73મા એપિસોડની, એટલે કે લાઈવ જેમિંગના 73મા એપિસોડની શરૂઆત કરીએ. તો એકવાર સાથે ફરીથી અવાજ કરીએ, થોડો આગાઝ કરીએ એપિસોડનો. તો હવે આજના જે કલાકારો છે એની તમને થોડી થોડી માહિતી આપી દઉં. હવે આજના પરફોર્મન્સમાં લગભગ 5 જણા બેઠા છે, એમાંથી 3 જણા એક જ પરિવારના છે. આમ સંગીત એક પરિવાર થયો, પણ જે ઘરમાં રહેતા હોય ને એ 3 જણા આજે આવવાના છે અને એકચ્યુઅલી પરફોર્મ કરવાના છે. સો શરૂઆત કરીએ મારી લેફ્ટ સાઈડથી. અત્યારે તબલા ઉપર છે રાઘવ દવે. એમની બાજુમાં જે નાના બાળક બેઠા છે રેડ જબ્બામાં, સરસ આમ તૈયાર થઈને સજ્જ થઈને બેઠા છે, ઓક્ટાપેડ વગાડવાના છે, એ છે વશિષ્ઠ દવે. સે હાય. સાથે ફ્લુટ ઉપર છે આલાપભાઈ પરીખ. એમની એક માહિતી તમને આપી દઉં કે આલાપભાઈ સાથે મેં 1 મહિનો ફ્લુટ શીખી હતી, પછી હું જતો રહ્યો હતો, પણ આલાપભાઈ ની સાથે અત્યારે અમે આ રીતે જોડાયા છીએ. આલાપભાઈ પરીખ ફ્લુટ પર. અને એમની બાજુમાં જ કેમેરા ત્યાં જ રાખજો, એમની બાજુમાં જ છે તુષારભાઈ તપોધન, જે લાઈવ જેમિંગમાં ઘણી વખત આપણી સાથે આવી ચૂક્યા છે. સો આખી ટીમ માટે તાળીઓ. અને આજની જે કગાર, એપિસોડની કગાર જે સંભાળવાના છે એ કોણ? દેવેશભાઈ દવે. નમસ્કાર. તો ચાલો આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. 4 પંક્તિ છે જવાહરભાઈ બક્ષીની, કે પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું, પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું, મને બચાવી નીકળું લઈ શબ્દની આડ. પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું, મને બચાવી નીકળું લઈ શબ્દની આડ, લઈ શબ્દની આડ તને શોધું દરિયામાં, મોજાઓ કહેતા ફરે તું છે દરિયા પાર. દરિયા પારથી ઘણા બધા વ્યુઅર્સ આપણી સાથે જોડાતા હોય છે અને જોડાયા પણ છે, સો એમના માટે આ ખાસ. અને જે લોકો અત્યારે સ્ટુડિયોમાંથી નથી જોઈ રહ્યા અને અમારા સ્ટુડિયોની બહારથી જોઈ રહ્યા છે, એટલે કે લાઈવ જોઈ રહ્યા છે, તેમના માટે પણ ખાસ. સો આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. દેવેશભાઈ, કઈ રચનાથી આપણે શરૂ કરીએ છીએ? આજે કવિશ્રી બોટાદકરની જન્મતિથિ છે અને જનની, અરે મારા મીઠા મધુને મીઠા મેહુલા, બહુ પ્રચલિત રચના છે. એવી જ એક સુંદર રચના મા વિશેની, કે જે ગુજરાતના સમર્થ સંત શ્રી યોગેશ્વરજી થઈ ગયા, સ્વર્ગારોહણમાં એમનો અંબાજીમાં આશ્રમ છે, એમની એક ખૂબ સુંદર રચના છે. એનાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. મા વિશેનું કેવું સુંદર સર્જન હોઈ શકે. Thank you.
સકલ સૃષ્ટિનું મધુ લઈને બન્યું મારી માનું મુખ સકલ સૃષ્ટિનું મધુ લઈને બન્યું મારી માનું મુખ સકલ સૃષ્ટિનું મધુ લઈને બન્યું મારી માનું પ્રેમ લઈને સકળ સૃષ્ટિનો પ્રેમ લઈને સકળ સૃષ્ટિનો પ્રકટ થયું એ પુષ્પ પ્રફુલ્લ ઉષા કમળની રક્તિમાં ભર્યું ઉષા કમળની રક્તિમાં ભર્યું અમૃતનું જાણે હે મૂળ સકલ સૃષ્ટિનું મધુ લઈને બન્યું મારી માનું અશાંતિ જેને સ્પર્શ કરે ના પરમ શાંતિ મંગલ મધુરુ અશુદ્ધિની છાયા નાયમાં અશુદ્ધિની છાયા નાયમાં શાંતિ સ્થાન સૌન્યું જમદ્રુમ સકલ સૃષ્ટિનું મધુ લઈને બન્યું મારી માનું કલ્પના એ નયનો ગંગા જમુનાને એ નયનો ગંગા જમુનાને સૂર્ય ચંદ્ર તારક ના મૂળ સુંદર સત્ય સનાતન સર્વનું સુંદર સત્ય સનાતન સર્વનું એ મુખ પૂર્ણ પુરાતન મૂળ સકલ સૃષ્ટિનું મધુ લઈને બન્યું મારી માનું મૂળ મુક્તિની કરી કલ્પના કવિએ જોઈને હે મુખ પાગલ મુખને જોઈ જોઈ પાગલ મુખને જોઈ જોઈ હું તો વહી જઉં રસને પૂર સકલ સૃષ્ટિનું મધુ લઈને બન્યું મારી માનું મુખ બન્યું મારી માનું મુખ બન્યું મારી માનું મુખ
કુદરતની કેટલીક અદ્ભુત કૃતિઓમાંનું એક એટલે માનું સ્વરૂપ. લગભગ દરેક વ્યક્તિ એક યા બીજી રીતે પોતાની માં સાથે જોડાયેલી હોય છે. એક્સપ્રેસ કરો ના કરો એ જુદી વાત છે, પણ તમે માં સાથે કોઈના એ કોઈને કોઈ એક સંબંધથી જોડાયેલા હો છો. બાય ધ વે, દેવેશભાઈએ કહ્યું તે મુજબ આજે કવિ શ્રી દામોદર બોટાદકરની જન્મતિથિ છે. એ કવિ કે જેમણે આપણને ખૂબ જ અમર કૃતિ તેમની આપી, એ કૃતિ એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અને જો પંક્તિ ખોલું તો આ રીતે છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, મીઠી એથી મીઠી એ મોરી માત્રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અત્યારે તમે જલસો ઉપર છો, જલસોના ફેસબુક પેજ ઉપર. જલસો એક એકચ્યુઅલી મ્યુઝિક એપ્લિકેશન છે જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત છે. એના માટે જ અમે આ કાર્યક્રમ અહીંયા ફેસબુક ઉપર લાઈવ કરીએ છીએ કે જેથી વધુ ને વધુ લોકો સુધી અમે પહોંચી શકીએ. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક મ્યુઝિક એપ્લિકેશન એટલે લગભગ ગુજરાતી સંગીત જેટલું તમે યાદ કરી શકો, માણી શકો, એટલે ગરબા હોય, ભક્તિ સંગીત હોય, લોક સંગીત હોય, ડાયરા હોય, ગઝલો હોય, સુગમ સંગીત હોય, જે પ્રકારનું સંગીત તમારે માણવું હોય, ફિલ્મી સંગીત હોય. ફિલ્મી સંગીતની એક ખાસિયત છે અમારી પાસે, એ હું તમને કહેવાનો છું, જે કદાચ તમને બીજી કોઈ એપ્લિકેશનમાં નહીં મળે એની ખાતરી હું તમને આપું છું. પણ અત્યારે આપણે નવા ગીત તરફ આગળ વધીએ. કમેન્ટ્સ આવી ચૂકી છે અને કેટલીક ફરમાઈશ પણ આવી છે, અને કેટલીક ખાસ ફરમાઈશો પણ છે જેમાંની એક બે તો રિપીટ પણ થઈ છે, પણ એ આપણે થોડી વાર પછી લઈએ છીએ. અત્યારે દેવેશભાઈ પાસે પોતાનું એક લિસ્ટ છે જે પોતે તૈયાર કરીને આવ્યા છે, અને એમને અંદરથી જે ઈચ્છા થાય ને કે મારે આટલા આટલા પરફોર્મ કરવા છે અથવા મારે આ ગાવા છે, એ ગીતો એ ગઝલો આજે તેઓ લઈને આવ્યા છે અને તેમના આ મખમલી સ્વરમાં જે તમે અત્યારે સાંભળ્યો છે તે પરફોર્મ કરવાના છે. તો આવો સાંભળીએ નવી રચના. જલસોના ફેસબુક પેજ ઉપર છો તમે, જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે. અમારી ટીમના આરજેસ નીચે કમેન્ટ કરતા હશે કે તમે ક્યાં ક્યાંથી જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. સો ત્યાં તમને એક લિંક આવશે, તમને ત્યાં પાછળ દેખાશે get.jalsomusic.com, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આગળ વધીએ નવી રચના તરફ. દેવેશભાઈ, હવે કયું ગીત અથવા કઈ ગઝલ? એક ખૂબ સુંદર ગઝલ છે, ડોક્ટર મહેશ રાવલ, કે જે વર્ષોથી અમેરિકા શિફ્ટ થયા છે. ઘણી બધી, લગભગ 3,000 જેટલી રચનાઓ એમણે રચી છે. એમાંની આ એક ખૂબ સુંદર મને ગઝલ ગમી, એનું મેં સ્વરાંકન કર્યું છે. અને એટલા સુંદર શબ્દો, અને કદાચ બધાને જ ગમશે. સપના વિશે વિચારતા થાકી જવાય છે, સપના વિશે વિચારતા થાકી જવાય છે, સપના વિશે વિચારતા થાકી જવાય છે. આ જાતને મઠારતા થાકી જવાય છે, આ જાતને મઠારતા થાકી જવાય છે. રસ્તો કદી કોઈની તરફેણ ના કરે, કેડી નવી કંડારતા થાકી જવાય છે, કેડી નવી કંડારતા થાકી જવાય છે. આ જાતને મઠારતા
થાકી જવાય છે, સપના વિશે વિચારતા તો સાદનું હોવું કબૂલ પણ ખૂબ સુંદર શબ્દ, પડઘા પડે તો સાદનું હોવું કબૂલ પણ, પડઘા 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 પડે તો સાદનું હોવું કબૂલ પણ, આમ થા અવાજો ધારતા થાકી જવાય છે, આમ થા અવાજો ધારતા થાકી જવાય છે, આ જાતને મઠારતા થાકી જવાય છે, સપના વિશે વિચારતા. જવાતી હોય છે બેશક છતાંય પણ, જીવી જવાતી હોય છે બેશક છતાંય પણ, આ જિંદગી ગુજારતા આ જિંદગી ગુજારતા થાકી જવાય છે, આ જાતને મઠારતા થાકી જવાય છે, સપના વિશે વિચારતા થાકી જવાય છે, સપના વિશે વિચારતા થાકી જવાય છે, થાકી જવાય છે, થાકી જવાય, થાકી જવાય છે. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ક્યા બાત. કવિનું નામ જરા એક વાર ફરી કહી દો. ડોક્ટર મહેશ રાવલ. ડોક્ટર મહેશ રાવલ, જો અત્યારે તમે જોઈ રહ્યા હો તો ખૂબ સુંદર રચના છે તમારી, આ કવિતા અથવા ગઝલ બહુ સુંદર છે. અને અત્યારે મને અમૃત ઘાયલનો એક શેર યાદ આવે છે, જે કદાચ આ જગ્યાએ સુલગ્ન છે, કે મીઠા શમણા વસમાં શૂળ, મીઠા શમણા વસમાં શૂળ, મારી ગઝલોના બે મૂળ. ટૂંકા વેરના આટલા નાના નાના શેર, અને એ જ પ્રકારની આ ગઝલ કે સપના વિશે વિચારતા થાકી જવાય છે, જિંદગી મઠારતા થાકી જવાય છે. ડોક્ટર મહેશ રાવલ, એમના શબ્દો અને સ્વરાંકન દેવેશ દવે, અવાજ પણ દેવેશ દવે. ભાઈ દવે, અત્યારે ઘણા બધા લિસનર્સ વ્યુઅર્સ આવી ગયા છે જલસોના પેજ ઉપર, કમેન્ટ્સ પણ આવવા લાગી છે. તેની વાત કરીએ તો રાજેશ પરમાર હાઈ કહી રહ્યા છે, કનક શાહ આવી ગયા છે, પૂર્વી અગ્નિહોત્રી પાઠક કોંગ્રેચ્યુલેશન્સ કહી રહ્યા છે, દિવેન ધીમ્મર કહી રહ્યા છે કે સાવ નાનું ઘર હશે તો ચાલશે એ રચનાની ફરમાઈશ કરી રહ્યા છે, ગીતા મહેતા છે, આકાશ પારેખ, દેવાની કાનો પટેલ,
વૈશાલી અધ્વર્યુનાએ કહી રહ્યા છે વાહ મારી માં, વાહ માની જે રચના તમે પરફોર્મ કરી એ માટે. બ્રિજલ યાદવ વાહ કહી રહ્યા છે અને સાથે ઘણા બધા પેલા મૂરવાળા સ્માઇલ છે. યસ, કમલેશ ત્રિવેદી કહી રહ્યા છે હેલો મિત્ર, સાવ નાનું ઘર હશે તો ચાલશે, ચોક્કસ સંભળાવજે એવું કહી રહ્યા છે. યોગેશ દવે જે કહે છે કે વશિષ્ઠ વેરી ગુડ. સો યા, મારે તમને એક માહિતી આપવાની એ હતી કે વશિષ્ઠ દવે, રાઘવ દવે જે તબલા પર છે ને, સાથે દેવેશ દવે એક પરિવારના છે. એટલે દેવેશ દવે પિતા ઘરના મોભી, સાથે તેમના મોટા પુત્ર એટલે મારી બાજુમાં બેઠેલા તબલા પર રાઘવ દવે, સો એમના માટે ક્લેપ્સ. ને એમની બાજુમાં નાનકડા 12 વર્ષ જેમને પૂરા થઈ ચૂક્યા છે, 13મું ચાલે છે એવા વશિષ્ઠ દવે, સો એમના માટે ખાસ જે ઓક્ટાપેડ પર બેઠા છે, સાથે બીજા સંગીતકારો જે તમને ઓર મજા કરાવે છે, ફીલ તમને વધારે સારી આપે છે એવા આલાભાઈ પરીખ ફ્લુટ ઉપર અને એમની બાજુમાં તુષારભાઈ તપોધન કીબોર્ડ પર. સો યા, આગળની કમેન્ટ્સ કેટલીક વાંચું છું. તેમાંથી અરવિંદ પડ કહી રહ્યા છે વાહ, કરશન મૌવર કહી રહ્યા છે વાહ, ગીતા મહેતા કહે છે ભાઈ ભાઈ જબરુ, ગીતા મહેતા કહે છે ભાઈ કીડી સમીક્ષણોની આવજાવ જોઈએ હો. અરે વાહ ભાઈ, ઘણી બધી અજાણી ગઝલો આજે અહીંયા ફરમાઈશમાં આવી રહી છે, કેટલીક મેં પણ નથી સાંભળી અથવા વાંચી. સો આજે મને પણ એક્સાઇટમેન્ટ તો છે જ કે હું કંઈક નવી રચનાઓ સાંભળીશ. સાથે અચ્છા, અરવિંદ પટ કહી રહ્યા છે કે રાઘવ પાસે પણ ગભડાવજો. સો રાઘવની ઈચ્છા હશે તો ગાશે, પણ અત્યારે તબલા ઉપર છે તેઓ. મ્યુઝિક મેન્ટર સિંગર પ્રશાંત સોની કહી રહ્યા છે વાહ દોસ્ત દેવેશ દવે. સાથે દિવેન ધીમ્મર કહી રહ્યા છે કે સાહેબ આપણી જ ગઝલનો એકાદ શેર ગાઈ દો. ગાઈ દેશે દેવેશભાઈ, ગાઈ દેશે, એમના લિસ્ટમાં હશે જ તમારી ગઝલ. અચ્છા, દિવેન ધીમ્મરની બીજી એક ફરમાઈશ પણ છે, ઘણી બધી ફરમાઈશ કરી રહ્યા છે તેઓ. પાર્થ સમજાતું નથી છે કોણ સાથે મ્યાનમાં, ક્યાં છે માધવ આવવાનો કળિયુગી મેદાન. સોયા, આટલી ફરમાઈશ છે, કેટલીક આગળ હજી આવી રહી છે. અરવિંદ પડ કહી રહ્યા છે રાઘવ પણ ગાશે, એ રાઘવ જ નક્કી કરશે. સો હું કઈ નહીં કહી શકું, પણ અત્યારે આપણી સાથે દેવેશ દવે છે જે આગળની રચના લઈને આવી રહ્યા છે. યસ, હવેની જે રચના છે એ મારી ખૂબ ગમતી રચના છે અને ઘણા બધા વર્ષોથી આ રચના પ્રચારમાં અને પ્રસારમાં ઘણી ઓછી થઈ ગઈ છે. ઉમાશંકર જોશીની આ રચના અને અજીત શેઠનું અદ્ભુત સ્વરાંકન અને ખૂબ ગમે એવી અને ખૂબ સુંદર રચના. ભમવાતા ડુંગરા ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરો ને જોવી તી કંદરા, જોવી તી કોતરો ને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરો ને જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. સરવારિયાની સોનેરી પાણે હંસોની હાર મારે ગણવી હતી, સુના સરવારિયાની સોનેરી પાણે હંસોની હાર મારે ગણવી હતી, ડાળે ઝુલંત કોક કોકિલાને માણે,
ટાળે ઝૂલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા એકલા આકાશ તળે ઊભી ને એકલો પડઘા ઉર બોલના ઝીલવા ગયો એકલા આકાશ તળે ઊભી ને એકલો પડઘા ઉર બોલના ઝીલવા ગયો વેરાયા બોલ મારા ફેલાયા આભમાં એકલો અટૂલો ઝાંખો પડ્યો જોવીતી કોતરો ને જોવીતી કંદરા જોવીતી કોતરો ને જોવીતી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા આખો અવતાર મારે ભમવા ડુંગરિયા જંગલની કુંજ કુંજ જોવી ફરી આખો અવતાર મારે ભમવા ડુંગરિયા જંગલની કુંજ કુંજ જોવી ફરી ભૂમિયા ભૂલે વી ભમવી રે કંદરા ભૂમિયા ભૂલે વી ભમવી રે કંદરા અંતરની આંખડી લોવી જરી ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી જોવીતી કોતરો ને જોવીતી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ક્યા બાત હૈ ક્યા બાત હૈ ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા કવિ ઉમાશંકર જોશીની આ રચના અને સ્વરકાર અજીત શેઠનું આ સ્વરાંકન અને ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જેવું કામ અમે પણ કરી રહ્યા છીએ કારણ કે જલસોના આ સ્ટુડિયોમાં બેસીને તમારા સુધી પહોંચવાનું એક કપરું કામ અમે હાથમાં લીધું તો છે પણ તમારા સહકાર થકી ટીમ મેમ્બર્સના સહકાર થકી અને દિવેશભાઈ તમારા જેવા કલાકારોના સહકાર થકી અમે ડુંગરાઓ ભૂમી રહ્યા છીએ અને યા સો હું વાત કરવાનો હતો કે જલસો એપ્લિકેશન શું છે જલસો એપ્લિકેશન એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી ગુજરાતી મ્યુઝિક છે એપ્લિકેશન છે કે જેમાં તમે ઘણા બધા પ્રકારના અલગ અલગ ગુજરાતી સંગીત સાંભળી શકો છો મેં આગળ વાત કરી તે મુજબ ભક્તિ સંગીત છે ગરબા છે ડાયરો છે લોક સંગીત છે લોકગીતો છે ગઝલ છે સુગમ સંગીત છે દરેક પ્રકારનું ગુજરાતી સંગીત તમને અહીંયા સાંભળવા મળશે બધે મેં એક વાત કરી હતી કે ફિલ્મને લઈને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કોન્ટેન્ટ અમારી પાસે છે એ છે કે 1932 થી લઈને છેલ્લે 2018માં આવેલી જેટલી પણ ગુજરાતી ફિલ્મો છે એ મોટા ભાગની ગુજરાતી ફિલ્મોના ગુજરાતી ગીતો અમારી પાસે છે ફિલ્મી ગરબા હોય કે ફિલ્મી ભજનો હોય દરેક ભજન ગરબા ગીત ગઝલ અમારી આ એપ્લિકેશન જલસોમાં અવેલેબલ છે તો હમણાં જ ડાઉનલોડ કરો તમારા પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપરથી જલસો તમારે લખવાનું છે માત્ર એટલું જ JALSO આ જે જ દેખાય છે ને એવું જ એક લોગો તમને દેખાશે ડાઉનલોડ કરો માત્ર 5-6 MB ની એપ્લિકેશન વધારે જગ્યા નહીં રોકે અને સાથે 20,000 ગીતો સાવ મફત તમે સાંભળી શકો તેમ છો સો યા
અને અત્યારે જલસો એપ્લિકેશનનો લાઈવ જેમિંગનો 73મો એપિસોડ ચાલી રહ્યો છે કે જેમાં આપણી સાથે છે દેવેશ દવે. દર શુક્રવારે સાંજે 8-10 અમે આ એપિસોડ કરતા હોઈએ છીએ, જેમાં નવા નવા ગુજરાતી કલાકારો, જાણીતા અજાણ્યા કલાકારો, માંધાતા કલાકારો અહીંયા આવીને પરફોર્મ કરે છે. સો હવે આપણે આગળ વધીએ, કઈ રચના તરફ આપણે જઈ રહ્યા છીએ? હવેની રચના સુરતના ખૂબ જાણીતા કવિ ગૌરાંગ ઠાકર, કે વાત હે, ખૂબ જોરદાર લખે છે. એમની ઘણી બધી રચનાઓ ખૂબ પ્રચલિત છે. એમાંની એક રચના મને ખૂબ ગમી હતી, એનું મેં સ્વરાંકન કર્યું અને ખૂબ સુંદર શબ્દો છે અને અલગ પ્રકારનું આખી ગઝલ છે. કૃપા તારી બધા પર એક ધારી રાખજે ઈશ્વર, કૃપા તારી બધા પર એક ધારી રાખજે ઈશ્વર, હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર. ખૂબ સુંદર રચના અને તમને પણ ગમશે. કૃપા તારી બધા પર એક ધારી રાખજે ઈશ્વર, કૃપા તારી બધા પર એક ધારી રાખજે ઈશ્વર, હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર, કૃપા તારી. કૃપા તારી બધા પર એક ધારી રાખજે ઈશ્વર, કૃપા તારી બધા પર એક ધારી રાખજે ઈશ્વર, હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર, કૃપા તારી. ગજા ઉપરાંત માંગીશું નહીં પણ એટલું કરજે, ગજા ઉપરાંત માંગીશું નહીં પણ એટલું કરજે, અમારા પગ પ્રમાણે તું પથારી રાખજે ઈશ્વર, અમારા પગ પ્રમાણે તું પથારી રાખજે ઈશ્વર, હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર, કૃપા તારી.
સુંદર શેર. નવા ફૂલો છે ભર બપોર માં ઝાકળ ને ઈચ્છે છે, નવા ફૂલો છે ભર બપોર માં ઝાકળ ને ઈચ્છે છે, તું તારી ગોઠવણ જૂની સુધારી રાખજે ઈશ્વર, તું તારી ગોઠવણ જૂની સુધારી રાખજે ઈશ્વર, હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર કૃપા તારી. ડાળી ઉપરથી પાંદડા લઈ લે, ભલે ને પાન ખર ડાળી ઉપરથી પાંદડા લઈ લે, છતાં આ વૃક્ષમાં થોડી ખુમારી રાખજે ઈશ્વર, છતાં વૃક્ષમાં થોડી ખુમારી રાખજે ઈશ્વર, હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર કૃપા તારી, બધા પર એક ધારી રાખજે ઈશ્વર કૃપા તારી, બધા પર એક ધારી રાખજે ઈશ્વર, હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર કૃપા તારી. આપણી સાથે અત્યારે જે સાજિંદાઓ છે ને, એમના માટે ફરી એકવાર તમે જ્યાં બેઠા છો ત્યાંથી તાળીઓ પાડજો. એક કમેન્ટ આમાં આવી હતી કે વાંસળી ખૂબ સુંદર, વાંસળી અદ્ભુત, રૂપલ ભટ્ટ કહી રહ્યા હતા. સો વાંસળી કોણે વગાડી છે, કીબોર્ડ વચ્ચે ક્યાંક હાર્મોનિયમ પણ પ્લે થયું, એ કીબોર્ડ પર કોણ બેઠા છે, ઓક્ટાપેડ પર કોણ છે, તબલા પર કોણ છે, અને આપણા આજના ગાયક કોણ છે તેમની હું તમને માહિતી આપું. સો મારી બાજુમાં, મારી બાજુથી જ શરૂઆત કરીએ, રાઘવ દવે તબલા ઉપર, જે ખૂબ સારા લચક સરસ છે તમારા હાથની. એમની બાજુમાં વશિષ્ઠ દવે, જે ઓક્ટાપેડ પર બેઠા છે, 12 વર્ષ તેમને પૂરા થયા છે હમણાં જ, યસ. અને જેમના માટે કમેન્ટ આવી હતી કે વાંસળી અદ્ભુત છે, એવા આલાપભાઈ પરીખ, ખૂબ જાણીતા ફ્લ્યુટિસ્ટ. થેન્ક યુ. અને એમની બાજુમાં તુષારભાઈ તપોધન, જે તમે વચ્ચે હાર્મોનિયમનો જે પીસ સાંભળ્યો ને, જે ખૂબ અદ્ભુત હતો, તુષારભાઈએ પ્લે કર્યો હતો. સો આ છે આજની ટીમ, અને વચ્ચે અટકી જજો કેમેરા, યસ, વચ્ચે છે આપણા આજના ગાયક દેવેશભાઈ દવે. સો કમેન્ટ્સ હું વાંચું છું. મ્યુઝિક મેન્ટર સિંગર પ્રશાંત સોની કહી રહ્યા છે કે અતિ સુંદર સંગત, તાલિયા તાલિયા થઈ ગઈ. અનિલ ઠક્કર કહી રહ્યા છે રાઘવને કહો કોઈ સંભળાવે. કમેન્ટ્સ તો છે, સંભળાવવું પડશે કઈ. કલ્પક ગાંધી કહી રહ્યા છે નાઇસ ગઝલ, વેલ સંગ, કીપ ઇટ અપ. થેન્ક યુ કલ્પકભાઈ. રૂપલ સમીર ઠાકર કહી રહ્યા છે કૃપા તારી ઈશ્વર, હરણ જીતે સદા, બ્યુટીફુલ. વાહ રૂપલ, કેનેડાથી છે જી. તો થેન્ક યુ સો મચ રૂપલ. ખૂબ જાણીતા કવિત્રી
લક્ષ્મી ડુબરી આપણી સાથે જોડાયા છે, જે ઈશ્વર તમારી જે હમણાં જ તમે પરફોર્મ કરી તેના માટે વખાણી રહ્યા છે. હાર્દિક પંચાલ કહી રહ્યા છે વાહ આનંદ આનંદ. રાજેન્દ્ર બારોટ કહી રહ્યા છે વાહ દેવેશભાઈ, સાવ નાનું ઘર હશે તો ચાલશે, એ આવશે, એ અમારો અત્યારે એક એક ખાસ પત્તું છે, અમે પછીથી પાડવાના છીએ. ઓકે, તો ત્યાં સુધી તમારે અહીંયા જોડાઈ રહેવું પડશે. મ્યુઝિક મેન્ટર સિંગર પ્રશાંત સોની કહી રહ્યા છે શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. માય હમ્બલ રિક્વેસ્ટ, સંભળાવ સંભળાવ. અમારો મિત્ર છે, અમેરિકાથી છે. ઓકે, સો પ્રશાંતભાઈ આવશે, આ ફરમાઈશ પણ પૂરી થશે. અલ્કેશ પટેલ કહી રહ્યા છે વાહ સાહેબ સુપર્બ, જય હો, જલસો જલસો, જય માતાજી. થેન્ક યુ સો મચ અલ્કેશભાઈ. અંકુર બેંકર કહી રહ્યા છે નમસ્કાર દેવેશભાઈ, સાવ નાનું ઘર હશે તો ચાલશે, રજૂ કરશો તો ગમશે. એન્ડ હાય હર્ષ સર્જનાઇટ, હાય હાય અંકુર. મનોજ તન્ના કહી રહ્યા છે સર વેરી નાઇસ બ્યુટિફુલ નો વર્ડ્સ ફોર ઓલ જલસો જલસો છે, યા થેન્ક યુ સો મચ, થેન્ક્સ ટુ યુ ઓલ ટીમ. ધવલભાઈ જોશી જોડાયા છે જે કહે છે વાહ ખૂબ સુંદર રચના, અમારો કોલેજ કાળ યાદ અપાવી દીધો, કોલેજના ત્રીજા વર્ષમાં અમે ગંગોત્રી ભણેલા જેનું આ ગીત છે. ઉમાશંકરભાઈની જે તમે રચના લીધી હતી ભૂમિયામીના મારે પંવા તડુંગરા. સો આવી ઘણી બધી રચનાઓ તમે જલસો એપ્લિકેશનમાં પણ સાંભળી શકો છો, ને તમે એક નોસ્ટાલ્જિક એરામાં જતા રહો ને એવું પણ તમે ફીલ કરી શકો એમ છો. ઘણા બધા જાણીતા કવિઓની રચનાઓ તેમના પોતાના અવાજમાં પણ જલસોમાં અવેલેબલ છે, એટલે કે ઉમાશંકરભાઈ જોશીની ભૂમિયા વિના મારે ભંભાતા ડુંગરા એ તમે કદાચ જલસો એપ્લિકેશનમાં તેમના અવાજમાં પણ સાંભળી શકો છો, ને તેમની બીજી કેટલીક રચનાઓ તેમના જ અવાજમાં સાંભળી શકો છો. એ સાથે કવિ રાજેશ વ્યાસ મિસ્કિન, કવિ હર્ષ બ્રહ્મભટ્ટ, કવિ તુષાર શુક્લ જેવા બાંધાતા કવિઓની રચનાઓ પણ તેમના અવાજમાં જલસો એપ્લિકેશનમાં અવેલેબલ છે. તમે જલસો એપ્લિકેશન ખોલશો એટલે જલસો સ્પેશિયલ્સ તમને દેખાશે, તેને લેફ્ટ સ્વાઇપ કરતા જજો, ત્યાં તમને મખમલ કવિ અને કવિતા એ સેગમેન્ટ દેખાશે, તેની અંદર તમે આ બધા જ કવિઓની રચનાઓ તેમના અવાજમાં સાંભળી શકો તેમ છો. પણ અત્યારે કયા કવિ આવી રહ્યા છે, કયા સ્વરકાર અને ગાયક કોણ છે, ઘણી બધી ફરમાઈશ જી. કયા ગીતની છે? ખાસ તો આ છે કે સાવ નાનું ઘર, સાવ નાનું ઘર હશે તો ચાલશે, જેટલી જેવી ક્ષણમાં એ પણ એક ફરમાઈશ છે. સાવ નાનું ઘર હશે તો ચાલશે, ખૂબ સુંદર ગઝલ છે. અને જે ગઝલકાર છે હેમાંગ જોશી, કે જે અમારા ભરૂચના જ છે, અને ખૂબ સુંદર લખે છે, ખૂબ સુંદર શબ્દો છે, અને સ્વરાંકન પણ લોકોને ગમે છે. અને તમારું છે? હા, એટલે એવું નથી, પણ લોકોને ખૂબ ગમ્યું છે અને અહીંયાથી રજૂ કરવાનું ગમશે જલસોના માધ્યમથી. હશે તો ચાલશે, સાવ નાનું ઘર હશે તો ચાલશે, સાવ નાનું ઘર હશે તો ચાલશે, મોકળું ભીતર હશે તો ચાલશે, સાવ નાનું ઘર હશે તો ચાલશે, મોકળું ભીતર હશે તો ચાલશે, સાવ નાનું હશે તો ચાલશે. બીજ
જાની તકલીફ પણ સમજી જવાય, બીજાની તકલીફ પણ સમજી જવાય, એટલું ભણતર હશે તો ચાલશે, એટલું ભણતર હશે તો ચાલશે, મોકળું ભીતર હશે તો ચાલશે, સાવનાનું ઘર હશે તો ચાલશે. ચાલશે એટલું અંતર હશે તો ચાલશે, મોકળું ભીતર હશે તો ચાલશે, સાવનાનું ઘર હશે તો ચાલશે. સુંદર શબ્દો હેમાંગભાઈના, સેલ્ફ કોન્ફિડન્સની વાત કરી છે, ખૂબ સુંદર. પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં, પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં, પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં, એ ભલે પથ્થર હશે તો ચાલશે, એ ભલે પથ્થર હશે તો ચાલશે, મોકળું ભીતર હશે તો ચાલશે, સાવનાનું ઘર હશે તો ચાલશે, સાવનાનું ઘર હશે તો ચાલશે, તો ચાલશે, તો ચાલશે. ખૂબ સરસ.
સુંદર શબ્દો, ખૂબ સુંદર શબ્દો. ત્રણ શેર મને જે આના ગમ્યા છે, મેં અહીંયા લખી રાખ્યા છે કે સાવ બીજાની તકલીફ સમજી જવાય એટલું ભણતર હશે તો ચાલશે. શબ્દો ખોટા હોય તો મને સુધારજો. અને હાથ લંબાવું અને તું હોય ત્યાં, હાથ લંબાવું અને તું હોય ત્યાં એટલું અંતર હશે તો ચાલશે. આપણી વચ્ચે કદાચ એટલું જ અંતર છે, માત્ર તમારે હાથ લંબાવવાનો છે, અમે તમારા સુધી, તમે અમારા સુધી પહોંચી જઈશું. પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં, પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં એ ભલે પથ્થર હશે તો ચાલશે. કેટલું સરસ રદીફ પણ એટલો સરસ છે કે તો ચાલશે. અને ગઝલ પણ આખી સરસ બની છે. અને અત્યારે એક ખાસ વાત મારે તમને કહેવાની છે કે આલાપભાઈ દેસાઈ જોડાયા છે આપણી સાથે અને એમણે એક બે કમેન્ટ કરી છે કે રૂપકમાં મજા આવે છે તુષાર અને રાઘવ. સો તુષાર અને રાઘવ બંને માટે એક વાર ફરીથી તાળીઓ. આલાપભાઈ વંદન. આલાભાઈ, દેવેશભાઈ તમને યાદ કરે છે અને તમારે પણ આ સ્ટુડિયોમાં આવવાનું છે, સો એ પણ યાદ રાખજો. લક્ષ્મીબેન ડોબરિયા કહી રહ્યા છે, જાણીતા કવિયત્રી, હિમાંગ જોશીની ઉત્તમ રચનાનું ઉત્તમ સ્વરાંકન, મોકળું ભીતર હશે તો ચાલશે, બહુ સરસ રચના. આલાપ દેસાઈ કહી રહ્યા છે કે દેવેશભાઈ રાઘવ અને વશિષ્ઠ ની ત્રિપુટી જામી રહી છે. સો કોંગ્રેચ્યુલેશન્સ તમને ત્રણેય નહીં. જિગ્નેશ શાહ, દિવેશભાઈ ખરેખર જલસો પડી ગયો, ભરૂચને તમારા માટે ગર્વ છે. થેન્ક યુ. દિવેશભાઈ આજે ખાસ ભરૂચથી અહીંયા અમદાવાદમાં અહીંયા પરફોર્મ કરવા આવ્યા છે જલસોમાં, જલસોના લાઈવ જેમિંગના 73મા એપિસોડમાં. અત્યારે તમે છો જલસોના ફેસબુક પેજ ઉપર, જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે. હમણાં જ ડાઉનલોડ કરો, તમને આવી ઘણી અદભુત રચનાઓ, ગઝલો, ગીતો, ગરબા, ભક્તિ સંગીત, ભજનો, કીર્તનો, ચાલીસા અને ઘણું બધું તમને સાંભળવા મળશે. ફિલ્મી સંગીત પણ નવું જૂનું બંને અહીંયા અવેલેબલ છે. આલોક સર શાહ કહી રહ્યા છે કે દેવેશ, મિત્ર ડભોઈના કવિ દયારામની એકાદ ગરબી લેવાય તો રંગ રહી જાય દોસ્ત. સો આઈ હોપ કે તમે રંગ રાખશો જ, અને એકાદ નાનકડી જો ગરબી પરફોર્મ કરી શકાતી હોય તો થાય. સમિત પટેલ કહી રહ્યા છે વાહ ભરૂચનું ગૌરવ વાહ. રવિન્દ્ર રાય કનોડિયા કહી રહ્યા છે ગઝલ ઠરીઠામ થવાનો એ તબક્કો. કેટલીક રચનાઓ દિવેશભાઈ લેશે, કેટલીક રચનાઓ નહીં આવી શકે અને કેટલીક ફરમાઈશ મારા સુધી નહીં પહોંચી શકે, કારણ કે અહીંયા ફેસબુકના આ પેજમાં ક્યારેક ક્યારેક એવું થાય કે કમેન્ટ્સ ફિલ્ટર થઈને અમારા સુધી પહોંચતી હોય, એટલે તમે અહીંયા સુધી કમેન્ટ કરતા હો અને ના પણ પહોંચતી હોય એવું બને. જો ન આવતી હોય, હું અહીંયા કંઈ નામ તમારું ન લેતો હોઉં, તો ચોક્કસ તમે ફરીથી કમેન્ટ કરી શકો છો. આઈ વિલ શ્યોરલી મેન્શન યુ. સો હવે આગળની કઈ રચના તરફ જઈ રહ્યા છીએ આપણે? એક ખૂબ સુંદર ગીત મને યાદ આવ્યું કે જેમના ગીતો બચપનથી સાંભળીને સંગીત શીખવાની પ્રેરણા મળી આપણને, અમને. મારા ગુરુ શ્રી આસિદ દેસાઈનું એક ખૂબ સુંદર ગીત, એમની રચના મને ખૂબ ગમે છે, તે આજે હું માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કઈ જેવી તેવી વાત નથી. ખૂબ સુંદર શબ્દો સંદીપ ભાટિયા અને એવું જ અદ્ભુત અશિતભાઈનું સ્વરાંકન. વાહ. માણસ જેવો માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કઈ જેવી તેવી વાત નથી. ઘર ઘર રમતા પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કઈ જેવી તેવી વાત નથી. માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય
એક જેવી તેવી વાત નથી. વીતી પળ ના પડછાયાને પકડી રાખે ફ્રેમ, કાચ નદીને પેલે કાંઠે કંકુ કંકણ પ્રેમ. વીતી પળ ના પડછાયાને પકડી રાખે ફ્રેમ, કાચ નદીને પેલે કાંઠે કંકુ કંકણ પ્રેમ. તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય, એ કઈ જેવી તેવી વાત નથી. તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય, એ કઈ જેવી તેવી વાત નથી. માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય, એ કઈ જેવી તેવી વાત નથી. આંગળીઓની વચ્ચે ના ગુંજા કરશે પડઘા, હુંફાળાએ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અણગા. આંગળીઓની વચ્ચે ના ગુંજા કરશે પડઘા, હુંફાળાએ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા. ઘડી પહેલા જે ઘર કહેવાતું દીવાલો થઈ જાય, એ કઈ જેવી તેવી વાત નથી. ઘડી પહેલા જે ઘર કહેવાતું દીવાલો થઈ જાય, એ કઈ જેવી તેવી વાત નથી. એ કઈ જેવી તેવી વાત નથી. એ કઈ જેવી તેવી વાત નથી. સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને સળગે, સ્તબ્ધ ઉભેલી રેત શીશીમાં રેત હવે નહીં સરકે. સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને સરકે, સ્તબ્ધ ઉભેલી રેત શીશીમાં રેત હવે નહીં સરકે. પાપણ ઉપર દર્પણ જેવું ઘટનાઓ તરડાય, એ કઈ જેવી તેવી વાત નથી. માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય, એ કઈ જેવી તેવી વાત નથી. ઘર ઘર રમતા પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય, એ કઈ જેવી તેવી વાત નથી.
કેટલાક શબ્દો, કેટલીક રચનાઓ, કેટલાક સ્વરાંકનો અને કેટલાક ગાયકો એવા હોય કે જેને સાંભળીને આપણને એવું થાય કે બસ હવે આનાથી આગળ કશું નહીં, કશું સાંભળવું નથી. એવા જ ગાયક સ્વરકાર એટલે શ્રી આશિષ દેસાઈ. અને અત્યારે જે રચના તમે સાંભળી તેના શબ્દો લખ્યા હતા સમીર ભાટિયાએ, સંદીપભાઈ ભાટિયાએ. કમેન્ટ્સ ખાસી બધી આવી રહી છે, જેમાં અત્યારે મયુરિકા લેઉઆ કહી રહ્યા છે કે જલસો ને ભરૂચ તરફથી પ્રેમ, થેન્ક યુ સો મચ. દેવેશભાઈ તથા રાઘવ વશિષ્ઠને અભિનંદન અને મજા જ મજા, થેન્ક યુ સો મચ. મયુરિકાબેન અમારી સાથે જોડાવા બદલ. દીપક બારોટ ખૂબ બધી તાળીઓ પાડી રહ્યા છે. દીપક બારોટ એ પણ કહી રહ્યા છે કે તમે આટલું ખૂબ સરસ સ્વરાંકન આપ્યું એ પણ કંઈ જેવી તેવી વાત નથી. સો હા, આ મેસેજ ખાસ આશિષ દેસાઈને પહોંચવો જોઈએ કે એમણે આટલી સરસ રચના આપણા સુધી પહોંચાડી. અરવિંદ ભટ્ટ કહી રહ્યા છે કે ગુજરાતનો તબલામાં ગોલ્ડ મેડાલિસ્ટ, ઓકે ઓકે, આ નવી વાત આપણને જાણવા મળી છે કે રાઘવ દવે એટલે કે દેવેશભાઈના પુત્ર એ ગુજરાતના તબલામાં ગોલ્ડ મેડલિસ્ટ છે. સાથે હેમંતભાઈ પટેલ નાઈસ કહી રહ્યા છે, સત્યા રમેશ પણ વખાણી રહ્યા છે. હિતેશ મહેતા કહે છે કે વશિષ્ઠ રાઘવભાઈ ખૂબ જ સરસ એમ કેદાર કહે છે. સો એ પણ તમને સામે થેન્ક યુ સો મચ કહી રહ્યા છે. અરવિંદ ભટ્ટ કહે છે કે આલાપભાઈની બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે તો લેવી જ પડશે. આ રચના મારી પણ બહુ જ પ્રિય છે. એમના એક આલ્બમ, આલાપભાઈનું આલ્બમ છે ગઝલ ટ્રાયો, જેમાં એમણે સ્વરાંકન કર્યા છે અને સાથે ગાયું પણ છે. ને એમાં કવિઓ છે, કવિ હિતેન આનંદપરા અને કવિ મુકેશ જોશી, એમની રચનાઓને તેમણે સ્વરાંકિત કર્યા છે. અને એમાંની જ આ એક રચના છે, બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. સો બની શકે છે આજે પરફોર્મ થશે અથવા ના પણ થાય, મારી અંદરથી બહુ ઈચ્છા છે. દિવેશભાઈ આઈ હોપ તમે પરફોર્મ કરશો. ઉદય કંથારિયા કહી રહ્યા છે અતિ સુંદર. રાકેશ જોશી કહે છે વાહ ખૂબ સરસ દિવેશ. કરસન તમારા, રાકેશ અમારા ડભોઈનો મારો નાનપણનો મિત્ર છે. ઓકે, આનંદ છે રાકેશ, વેલકમ. સો મિત્રો પણ આ રીતે આ જગ્યાએ આ પ્લેટફોર્મ પર જોડાઈ શકે છે તેનો પણ અમને ખૂબ આનંદ છે. રાકેશ જોશી કહી રહ્યા છે વાહ ખૂબ સરસ દિવેશ. કરસન મઉવર કહી રહ્યા છે દિવેશભાઈ બે ફૂલ ચઢાવે મૂર્તિ પર. ઘણી બધી રચનાઓ અહીંયા જ્યારે ફરમાઈશમાં આવે છે, જ્યારે હું એમના સુધી પહોંચાડું છું ને, ત્યારે એમને યાદ આવે છે કે હા મેં આ અહીંયા ગાઈ હશે. અથવા એ પણ એક એક એરામાં જાય છે કે જ્યાં મેં આ જગ્યાએ પરફોર્મ કરી હતી અથવા તો આ રચના કોને કોને ગમી હતી, ત્યાંનો પ્રતિભાવ શું હતો, એ બધું એમને અત્યારે યાદ આવે છે. બનશે તો એ 100% પરફોર્મ કરશે. અરવિંદ ભટ્ટ કહી રહ્યા છે આલાપભાઈની બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે લેવી જ પડશે. સો આવી જશે, તમે ચિંતા ના કરો. સાથે જોશી હિમાની કહી રહ્યા છે નાઇસ માસા એન્ડ ફૂલ ફેમિલી, આજે તો જલસો પડી ગયો. સો થેન્ક યુ સો મચ. હા સો થેન્ક યુ સો મચ હિમાની જોશી અમારી સાથે જોડાવા બદલ. યા, અને અહીંયાથી આમ તો અમારે આમ ઠેકાણું આ છે ફિઝિકલ, પણ એવું કોઈ ઠેકાણું છે નહીં. ઓનલાઈન તમને જયારે ઈચ્છા થાય ત્યારે અમારા સુધી પહોંચી શકો એમ છો. સો હવે આગળ કઈ રચના તરફ જઈ રહ્યા છીએ દેવેશભાઈ? એક ખૂબ સુંદર ગીત છે, એક થોડા વર્ષો વીતી ગયા, એક ખૂબ જબરજસ્ત ગાયક અને કમ્પોઝર શ્રી પરેશ ભટ્ટ એમની ખૂબ સુંદર રચના અને આપણામાં જોમ ભરી દે, આપણી જાત પર વિશ્વાસ જગાવી દે એવી ખૂબ સુંદર પ્રહલાદ પારેખની રચના અને પરેશ ભટ્ટનું યાદગાર સ્વરાંકન હું ગાઉં. હે આપણે ભરોસે આપણે જ ચાલીએ, આપણે ભરોસે આપણે જ ચાલીએ, એક મહેનતના હાથને હે ઝાલીએ રે, એક મહેનતના હાથને ઝાલીએ રે, આપણે ભરોસે આપણે જ ચાલીએ, આપણે ભરોસે આપણે જ ચાલીએ, હે એક મહેનતના હાથને હે ઝાલીએ રે, એક મહેનતના હાથને ઝાલીએ રે, આપણે ભરોસે આપણે જ ચાલીએ, આપણે ભરોસે આપણે જ ચાલીએ.
ખુદ નો ભરોસો જેને હોય નહીં રે તેને ખુદા નો ભરોસો નકામો ખુદ નો ભરોસો જેને હોય નહીં રે તેને ખુદા નો ભરોસો નકામો હો છો ને એક તારે ગાઈ ગાઈને કહે છો ને એક તારે ગાઈ ગાઈને કહે આપણે ભરોસે રામ આપણે ભરોસે રામ રે આપણે ભરોસે આપણે જ ચાલીએ આપણે ભરોસે આપણે જ ચાલીએ બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મોઝારે ઝુકાવીએ બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મોઝારે ઉગારીએ હો આપણા વહાણના સઢને સુકાનને આપણા વહાણના સઢને સુકાનને આપણે જ હાથે સંભાળીએ રે આપણે જ હાથે સંભાળીએ રે આપણે ભરોસે આપણે જ ચાલીએ આપણે ભરોસે આપણે જ ચાલીએ કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગારે કોણ લઈ જાય સામે પાર કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગારે કોણ લઈ જાય સામે પાર હો એનો કરવૈયો કોઈ આપણી બહાર નહીં એનો કરવૈયો કોઈ આપણી બહાર નહીં આપણે જ આપને પીછાણીએ રે આપણે જ આપને પીછાણીએ રે આપણે ભરોસે આપણે જ ચાલીએ 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 ક્યાં વાત આપણે જ ભરોસે આપણે ચાલીએ ખૂબ સુંદર રચનાઓ અત્યારે અહીંયાથી જલસોના લાઈવ જેમિંગના 73મા એપિસોડમાંથી પરફોર્મ થઈ રહી છે અત્યારે આપણી સાથે છે ખૂબ જાણીતા ગાયક સ્વરકાર ભરૂચથી આવેલા દેવેશ દવે અને તેઓ તેમની ખૂબ પ્રિય રચનાઓ અહીંયા પરફોર્મ કરી રહ્યા છે અને સાથે કેટલીક ફરમાઈશો પણ પરફોર્મ કરી રહ્યા છે જાણીતા સ્વરકાર શૌનક પંડ્યા આપણી સાથે જોડાયા છે ગાયક સ્વરકાર અમિત કોઠારી કહી રહ્યા છે કે અદભુત શું રાઘવને રહસ્યોના પડદાઓનો એકાદ અંતરો ગાવાની રિક્વેસ્ટ કરી શકાય રિક્વેસ્ટ તો કરી જ શકાય પણ એ ગાય ના ગાય એ એના ઉપર છે
રાકેશ જોશી કહી રહ્યા છે, કવિશ્રી દયારામ ભાઈની કોઈ રચના જો શક્ય હોય તો, શક્ય બનશે તો ચોક્કસ આવશે. ચંદ્રલેખા રાવ કહી રહ્યા છે, અદ્ભુત વાંસળીના સુર. સો યા, અહીંયા એ જગ્યા બને છે કે જ્યાં મારે અત્યારના જેટલા પણ કલાકારો છે, અત્યારે જેટલા પણ સાજિંદાઓ ઓન સ્ટેજ છે, એમનો પરિચય આપું. અત્યારે મારી બાજુમાં જે બેઠા છે તે છે રાઘવભાઈ દવે, જે તબલા ઉપર પરફોર્મ કરી રહ્યા છે, દેવેશભાઈના પુત્ર, દેવેશભાઈના નાના પુત્ર જે થોડા વધારે તોફાની છે એવા વશિષ્ઠભાઈ દવે. વાંસળીના સુર અદભુત, જેમના માટે કમેન્ટ હતી તેવા અલભભાઈ પરીખ, અને તેમની બાજુમાં સરસ મજાનું હાર્મોનિયમ જે પ્લે થાય છે જે કીબોર્ડ ઉપરથી તેવા તુષારભાઈ તપોધન. અને અગેન કેમેરો વચ્ચે જ રાખજો. દેવેશભાઈ દવે જે આટલા સુંદર સ્વરાંકનો આપણા સુધી, જલસો સુધી અને તમારા સુધી પહોંચાડી રહ્યા છે, થેન્ક યુ સો મચ દેવેશભાઈ. સો હવે કઈ રચના તરફ આપણે રૂખ કરી રહ્યા છીએ, કયા કવિ, કયા સ્વરકાર, કોણ ગાયક? એક ખૂબ સુંદર ગઝલ ને મારી ખૂબ ગમતી રચના, નઝીર દેખાઈયા સાહેબની રચના, અને અત્યારે કેટલા બધા વખતથી સાંભળવા નથી મળતી, ખૂબ ગમશે બધાને. જલસોમાં આપણે જલસો કરી રહ્યા છે અને અમને પણ ખૂબ આનંદ આવે છે જલસોની સંગ, અને તમને બધાને પણ આનંદ આવતો જ હશે. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો, ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. સદાય શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવર, સદાય શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવર, કરનાર ઓ ભગવન, ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો, ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો, જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો, ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું, જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
સુપરત કરી દેશું અમારી જેમ અમને એક પડતું કરગરી તો જો અમારી જેમ અમને એક પડતું કરગરી તો જો જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો છાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે નાઝે નછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે નાઝે સહેલ છે નાઝે વફાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી તો જો વફાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી તો જો જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો ક્યાં વાત હે કેટલી સુંદર રચનાઓ આજે જલસોના આ લાઈવ જેમિંગના 73મા એપિસોડમાંથી આપણે સાંભળી રહ્યા છીએ. બાય ધ વે, અત્યારે તમે છો જલસોના ફેસબુક પેજ ઉપર. જલસો એક ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે કે જેમાં તમે 20,000થી વધુ ગુજરાતી ગીતો, ગુજરાતી સુગમ સંગીતના ગીતો, ગઝલો, ગરબાઓ, લગ્ન ગીતો, લોક સંગીત, ડાયરાઓ બધું જ સાંભળી શકો છો. ફિલ્મી સંગીત પણ સાંભળી શકો તેમ છો. એટલે 1932થી લઈને 2018 સુધીની બધી જ ગુજરાતી ફિલ્મોના ગુજરાતી ગીતો તમે અહીંયા ઓરિજિનલ્સ તમે સાંભળી શકો તેમ છો. કેટલીક ફરમાઈશ આવી છે તે હું ખાસ મેન્શન કરવા માંગીશ. હિતેશભાઈ મહેતા કહી રહ્યા છે કે દેવેશભાઈ, મમ્મી અને પપ્પાએ ખૂબ આશીષ સાથે જય સિયારામ કહ્યા છે. જય શ્રીરામ. નીલમ શાહ કહી રહ્યા છે સુમધુર કંઠ, થેન્ક યુ સો મચ. દેવેશભાઈ કહી રહ્યા છે લક્ષ્મી ડોબરિયા છેક સુધી શરૂઆતથી લઈને અત્યાર સુધી આપણી સાથે જોડાયેલા હતા, થેન્ક યુ સો મચ લક્ષ્મીબેન અમારી સાથે જોડાવા બદલ. સુંદર હતી સુંદર ને સાથે ફૂલ મોકલી રહ્યા છે. હિના રાવલ કહી રહ્યા છે ખૂબ સુંદર દેવેશ, અંતરના પાને હળવેથી જગજીત સિંહની ગઝલ શક્ય હોય તો. બીજી એક ફરમાઈશ છે અંકુર બેન્કરની, દેવેશભાઈ શક્ય હોય તો શ્રી રમેશ પારેખની દરિયામાં હોય અને મોતી કહેવાય રજૂ કરશો, મોજ પડી રહી છે, કાર્યક્રમ સરસ, થેન્ક યુ સો મચ અંકુરભાઈ. છેલ્લે સાગર જોશી આવ્યા છે જે કહે છે કે ખૂબ જ સરસ એપ્લિકેશન છે, થેન્ક યુ સો મચ, તમે ડાઉનલોડ પણ કરી લીધી. જીતેન્દ્ર પંડ્યા બહુ મસ્ત. સોયા, તમે ડાઉનલોડ ક્યાંથી કરી શકો છો જે અત્યારે જોડાયા છે તેમના માટે ખાસ? જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે જેમાં ગુજરાતી સાહિત્ય સંગીત ઘણું બધું એક સાથે અવેલેબલ છે, જે તમે પ્લે સ્ટોર અને એપ્લિકેશન સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. તમારે લખવાનું છે જે JALSO, આ લોગો તમને દેખાશે, ડાઉનલોડ કરો, 5-6 MB ની ફાઇલ છે એટલે કે એપ્લિકેશન છે. સો દેવેશભાઈ, હવે આપણે કયા સ્વરાંકન તરફ આગળ વધી રહ્યા છીએ? કેટલીક મસલત ચાલી રહી છે કે હવે કયું સ્વરાંકન લેવું. કાર્યક્રમ એક 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 ગ્રાફ ઉપર પહોંચ્યો છે, ત્યાંથી એને કઈ તરફ લઈ જવો, કઈ બાજુ રૂખ કરાવો. સો તે લોકો તૈયારી કરે છે ત્યાં સુધી એક ખાસ વાત તમને કહી દઉં
કે 11મી સપ્ટેમ્બરે એક સ્પેશિયલ દિવસ આવી રહ્યો છે અને એના માટે અમે બહુ મસ્ત તૈયારી કરી છે. એ શું છે એ હું તમને કહેવાનો છું. બાય ધ વે એ દિવસે શું છે ને હું તમને કહી દઉં કે આપણા ખૂબ જાણીતા હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે તેમની મૃત્યુ તિથિ છે ને તેમના માટે અમે ખાસ કામ કરી રહ્યા છીએ અત્યારે. એ વાત નહીં, પછી તમને કહું. દેવેશભાઈ કઈ રચના તરફ આગળ વધીએ છીએ? હવેની રચના અમદાવાદના જ ખૂબ પૂજ્ય કવિ રાજેન્દ્ર શુક્લ એમની એક રચના, એક જીવનનો મેસેજ આપતી જ હોય એમની દરેક રચનાઓ, એ મારું ગમતું અને મારું પોતાનું સ્વરાંકન ખૂબ સુંદર છે, મજા આવશે. અને આ ગઝલની ફરમાઈશ પણ ઘણી બધી હતી, કીડી સમી ક્ષણોની આ આવ જાવ શું છે. જીવન પૂરું થઈ જાય છે, ખબર પણ નથી પડતી, ધીમે 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 વર્ષો વીતી જાય છે. કીડી સમી ક્ષણોની આવ જાવ શું છે, કીડી સમી ક્ષણોની આવ જાવ શું છે. કીડી સમી ક્ષણોની આવ જાવ શું છે, કીડી સમી ક્ષણોની આવ જાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે, કીડી સમી ક્ષણોની આવ જાવ શું છે. ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે, ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે, લગની લગાવ લહેરો આહાવ ભાવ શું છે, લગની લગાવ લહેરો આહાવ ભાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે, કીડી સમી ક્ષણોની આવ જાવ શું છે. પર્વતને ઊંચકૂપણ પાપણના ઊંચકાતી, પર્વતને ઊંચકું પણ પાપણના ઊંચકાતી. માણસમાં એટલો બધો ઘમંડ હોય કે હું પર્વતને ઊંચકી લઉં, પણ એ જ એને
પેરાલિસિસ થાય તો પાપણ પણ ન ઉછી શકે. પર્વત ને ઊંચકું પણ પાપણના ઊંચકાતી આઘેન જેવું શું છે આકારી ગાવ શું છે આઘેન જે શું છે આકારી ગાવ શું છે મારું સ્વરૂપ શું છે મારો સ્વભાવ શું છે કીડી સમીક્ષણોની આવ જાવ શું છે હર શ્વાસ જ્યાં જઈને પૂછવાસને મળે છે ખૂબ બારીક શેર હર શ્વાસ જ્યાં જઈને પૂછવાસને મળે છે સ્થળ જેવું એ નથી તો ઝળહળ પડાવ શું છે સ્થળ જેવું એ નથી તો ઝળહળ પડાવ શું છે મારું સ્વરૂપ શું છે મારો સ્વભાવ શું છે કીડી સમી ક્ષણોની આવ જાવ શું છે આવ જાવ શું છે આવ જાવ આવ જાવ શું છે જેટલા સારા અને સુંદર શબ્દો એટલું જ અદ્ભુત સ્વરાંકન આ શબ્દો હતા કવિ રાજેન્દ્ર શુક્લના વધારે વાત નહીં કરું સીધા કમેન્ટ જે આવી છે તેના પર જઉં છું અમિત કોઠારી કહી રહ્યા છે અદ્ભુત રાઘવને રહસ્યોના પડદાઓનો એકાદ અંતરો ગાવાની ફરમાઈશ કરી શકાય ચોક્કસ કરી શકાય પણ આજે દેવેશભાઈ ગાવાના છે તેઓ પરફોર્મ કરી રહ્યા છે અને ખૂબ સુંદર રચનાઓ ખૂબ જાણી અજાણી રચનાઓ તેઓ લઈને આવી રહ્યા છે હા આપણે રાઘવનું એક અલગથી ક્યારેક લાઈવ જેમિંગ કરીશું ચોક્કસ કરીશું અંકલેશ્વરિયા સંજય કહી રહ્યા છે ભરૂચનું ગૌરવ એવા દવે દેવેશભાઈ દવે અને તેમનો પરિવાર સુગમ સંગીતને ધબકતું રાખવા ખૂબ જ એના પછી મને કમેન્ટ દેખાતી નથી હા ખૂબ જ મહત્વની જવાબદારી નિભાવી રહ્યું છે થેન્ક યુ સો મચ અંકલેશ્વરિયા સંજયભાઈ સાથે રૂપલ સમીર ઠાકર કહી રહ્યા છે વેરી નાઇસ શ્વાસ ઉચ્છ્વાસને મળે છે તેલ ક્ષણ થેન્ક્સ ફોર મેકિંગ આર મોર્નિંગ બ્યુટીફુલ ઓકે એટલે તમે તમે આગળ વાત કરી હતી મુજબ સો અહીંયા અમારી સાંજ સુંદર બની રહી છે ને તમારી સવાર અદભુત થવા જઈ રહી છે સો એવો જ આ લાઈવ જેમિંગનો એપિસોડ જે અમે દર શુક્રવારે સાંજે 8-10 કરીએ છીએ દરેક વખતે નવા કલાકાર જાણીતા અજાણ્યા જુનિયર સિનિયર્સ બધા જ પ્રકારના કલાકારો અહીંયા આવે છે અને લાઈવ જેમિંગમાં ગુજરાતી સંગીત પરફોર્મ કરે છે યોગેશ શાહ ધીમાંત ભાવસાર જીગર જોશી નીલમ શાહ કૌશિક ત્રિવેદી જીગર જોશી ભરત ધીમર નીલમ શાહ કહી રહ્યા છે મને પાનખરની બીક ના બતાવો પ્લીઝ સો જો એ લઈ શકાય તો ચોક્કસ મારી કોઈ ડાળખીમાં પાનખર પાંદડા નથી જો એ લઈ શકાશે આવશે તો શ્યોર આપણે સાંભળીશું સાગર જોશી કહી રહ્યા છે ખૂબ જ સરસ એપ્લિકેશન છે યા આ જૂની કમેન્ટ છે સો યસ હેતલ રાવલ આપણી સાથે જોડાયા છે જેઓને તુષારભાઈ અહીંયાથી હાય કહી રહ્યા છે હેતલબેન કેમ છો
તમારો યુટ્યુબ વિડીયો પણ જલસોના યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, અને અત્યારે જો તમે બહુ મોડા જોડાયા હો ને આ લાઈવ જેમિંગમાં તો કોઈ વાંધો નથી, લગભગ અડધા એક કલાકની અંદર આ આખો ટ્રેક તમે જલસો એપ્લિકેશનમાં સાંભળી શકશો ઓડિયો સ્વરૂપે, અને પછીથી યુટ્યુબ પર પણ આખો એપિસોડ સાંભળી શકો તેમ છો. સો હવે આપણે કઈ રચના તરફ આગળ જઈ રહ્યા છીએ, કયું ગીત, કઈ કવિતા? હમણાં થોડાક દિવસો પહેલા જ મૂર્ધન્ય આપણા કવિ ભગવતી કુમાર શર્મા સદેહે આપણી વચ્ચેથી જતા રહ્યા. એમનું સાહિત્ય અને સંગીત ક્ષેત્રે, કવિતા ક્ષેત્રે એનું યોગદાન સદીઓ સુધી યાદ રાખશે લોકો. એમની એક ખૂબ સુંદર રચના, ચાલ સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યા વર્ષોની પળે પળ વાંચીએ. જીવનમાં સહજીવન જોડે ચાલતું હોય તો એક વળાંક એવો આવતો હોય છે દરેકના જીવનમાં. ભગવતી કુમાર શર્માની ખૂબ ખૂબ સુંદર આ ગઝલ અને મારું સ્વરાંકન છે, સાંભળીએ. સાથે બેસી કાગળ વાંચીએ, ચાલ સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યા વર્ષોની પળે પળ વાંચીએ, ચાલ સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યા વર્ષોની પળે પળ વાંચીએ, ચાલ સાથે બેસી કાગળ વાંચીએ. છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો, છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો, કાળજીથી ખોલીને સર્વાંચીએ, કાળજીથી ખોલીને સર્વાંચીએ, વીત્યા વર્ષોની પળે પળ વાંચીએ, ચાલ સાથે બેસી કાગળ વાંચીએ.
ત્રિસો પીડા પડ્યા તો શું થયું, પત્રસો પીડા પડ્યા તો શું થયું, તાજ તાજું છાંટી ઝાકર વાંચીએ, તાજ તાજું છાંટી ઝાકર વાંચીએ, વીત્યા વર્ષોની પડે પર વાંચીએ, ચાલ સાથે બેસી કાગળ વાંચીએ. લોટકી રહી છે હજી થોડી સુવાસ, લોટકી રહી છે હજી થોડી સુવાસ, શ્વાસમાં ઘૂંટીને પીમર વાંચીએ, શ્વાસમાં ઘૂંટીને પીમર વાંચીએ, વીત્યા વર્ષોની પડે પર વાંચીએ, ચાલ સાથે બેસ કાગળ વાંચ. કાગળ વાંચી કાગળ વાંચી કાગળ વાંચીએ. ચાલ સાથે બેસી કાગળ વાંચીએ, કવિ સ્વર્ગીય શ્રી ભગવતી કુમાર શર્માની આ રચના. કેટલાક કવિઓ કેટલાક સ્વરાંકનો એટલા આપણને સ્પર્શી જાય છેક અંદર સુધી, આમ પેલું કહે છે ને પેલું ગોગળા સુધી ઉતારી દેવું, એનાથી પણ અંદર છેક ભીતર સુધી જતું રહે અને આપણને સાવ શૂન્ય કરી નાખે એવા સ્વરાંકનો આજે દિવેશભાઈ અહીંયા લઈને આવ્યા છે. અને ભગવતી કુમાર શર્માનો જે એક શેર અહીંયા ટાંકવાની ઈચ્છા થાય છે કે પછી ભૂસાઈ જશે મારી સર્વ અંગતતા, પછી ભૂસાઈ જશે મારી સર્વ અંગતતા, ગઝલ રૂપે રચાયો છું હું તો ગવાઈ જઈશ. અને એ જ અહીંયા પણ થયું છે. ખૂબ સુંદર ગઝલ જે તેમણે લખી અને દિવેશભાઈએ અહીંયા પરફોર્મ કરી. કમેન્ટ્સ તરફ આપણે આગળ વધીએ. પ્રેરક્ષા કહી રહ્યા છે, વગર નવરાત્રીએ માહોલ જમાવે એનું નામ દિવેશ કાકા, સરસ તબલાની સંગત રાઘવભાઈ દ્વારા. થેન્ક યુ સો મચ આખી ટીમ તરફથી. અમિત કોઠારી કહી રહ્યા છે, કોન્સેપ્ટ ખૂબ ગમ્યો, 72મો એપિસોડ જોઈ ઘણું મિસ કર્યાનો અહેસાસ થયો. દિવેશભાઈ એન્ડ ફેમિલીને થે એટલે TH દેખાય છે કદાચ. થેન્ક યુ સો મચ. હશે મારે અહીંયા આવતું નથી, લોડ નથી થતું, બટ 72 એપિસોડ ગુમાવ્યાનો તમને અફસોસ છે, પણ તમે સાંભળી શકો છો જલસો એપ્લિકેશનમાં. જલસો સ્પેશિયલ્સની અંદર લાઈવ જેમિંગ છે, તેની અંદર તમે આ બધા જ એપિસોડ સાંભળી શકશો. પહેલાંથી લઈને આજના 73મા સુધી, લગભગ 11 વાગ્યા સુધી આવી જ જશે 73મો એપિસોડ પણ. હિતેશ મહેતા કહી રહ્યા છે, ફ્લૂટમાં તો જાદુ છે પરીખભાઈ, અદભુત. સો હું સાજિંદાઓની પણ ઓળખાણ કરાવવાનું છું. છે જ કમેન્ટ્સ, આપણે વાંચી લઈએ. મયુરિકા લેવા કહી રહ્યા છે, આદરણીય શ્રી ભગવતી કુમાર શર્માજીને સાચી શ્રદ્ધાંજલિ, અદભુત રચનાની અદભુત રજૂઆત, અલગ ભાવ વિશ્વમાં. સોયા અહીંયા મારે કહેવાની ઈચ્છા થાય છે, અદભુત રચનાની અદભુત રજૂઆત, અલગ ભાવ વિશ્વમાં. દિવેશભાઈ આજે સ્પેશિયલી એવી રચનાઓ લઈને આવ્યા છે કે જે બહુ જાણીતી નથી, જે એમાંની કેટલીક તો ઘણી નવી છે. એ રચનાઓ આજે અહીંયા તેઓ પરફોર્મ કરી રહ્યા છે અને તેમનો મૂળ હેતુ જ એ છે કે બને તેટલી નવી રચનાઓને તમારા સુધી પહોંચાડવી, અને આજે બધી જ અહીંયા તેઓ પરફોર્મ કરી રહ્યા છે. બને તો આ લાઈવ જેમિંગ મિસ ના કરતા, અહીંયા જ અવેલેબલ હશે, તમે જો મિસ કરી જાઓ તો ફરીથી સાંભળજો, મોડા આવ્યા હોય તો પણ.
કામ કમ કામ ભટ કહી રહ્યા છે, વાહ વાહ ક્યા બાત હે. હાર્દિક પંડ્યા કહી રહ્યા છે, ક્યા બાત, દેવેશ દવે સાવ નાનું ઘર હશે તો ચાલશે ઇફ પોસિબલ. તમે ઘણા મોડા પડ્યા છો, કારણ કે લગભગ આ કવિતા કલાક એક પહેલા આવી ચૂકી છે અને ખૂબ વખણાઈ છે, ઘણી બધી ફરમાઈશ પણ હતી તેની. દિવેન ધીમર કહી રહ્યા છે, ભીડની વચ્ચે છતાં એ એકલો થઈ જાય છે, આવ પાછો બાંધ એને સ્નેહ સંવિધાનમાં. હવે આ રચના છે, તમારી ફરમાઈશ છે કે તમે શેર કરી રહ્યા છો મને? લગભગ આ ફરમાઈશ છે આઈ એમ થિંકિંગ, બટ શક્ય હશે તો દેવેશભાઈ ગાશે. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે કેટલીક અદ્ભુત રચનાઓ દેવેશભાઈ લઈને આવી રહ્યા છે, એમાંની કઈ રચના તેને પરફોર્મ કરવાની છે? હવેની રચના ખૂબ સુંદર આ ટીઝરમાં મૂક્યું હતું અને લોકોને ખૂબ પસંદ પડી. ખૂબ સુંદર સ્વરાંકન અને ભરૂચના અમારા કવિ શ્રી હેમાંગ જોશીની આ એક ખૂબ સુંદર રચના તમને ગમશે. માણસો ઘરના અચાનક પાર કા થઈ જાય છે, ને અજાણ્યા લોક બોલો આપણા થઈ જાય છે. માણસો ઘરના અચાનક પાર કા થઈ જાય છે, ને અજાણ્યા લોક બોલો આપણા થઈ જાય છે. મહેલને સિંહાસનોથી કોણ સુખ પામ્યું અહી, મહેલને સિંહાસનોથી કોણ સુખ પામ્યું અહી. મિત્ર આવે તે ઘડી ઘર દ્વારકા થઈ જાય છે, મિત્ર ઘર દ્વારકા થઈ જાય છે. ભાઈ દ્વારકા થઈ જાય છે, અરે દ્વારકા થઈ જાય છે. માણસો ઘરના અચાનક પારકા થઈ જાય છે, ને અજાણ્યા લોક બોલો આપણા થઈ જાય છે. રામની કે શબ્દની કોઈ સાધના સહેલી નથી, રામની કે શબ્દની કોઈ સાધના સહેલી નથી. બેસો તો ચારે તરફ અહીં રાફડા થઈ જાય છે, બેસો તો ચારે તરફ અહીં રાફડા થઈ જાય છે. ભઈ રાફડા થઈ જાય છે, ભઈ રાફડા થઈ જાય છે. માણસો ઘરના અચાનક પારકા થઈ જાય છે,
ને અજાણ્યા લોક બોલો આપણા થઈ જાય છે. કાગળો મંદિર અમારા શબ્દ સો ભગવાન છે. કાગળો મંદિર અમારા શબ્દ સો ભગવાન છે. આ કલમ ડગલું ભરે ત્યાં જાતરા થઈ જાય છે. આ કલમ ડગલું ભરે ત્યાં જાતરા થઈ જાય છે. અરે જાતરા થઈ જાય છે ભાઈ, જાતરા થઈ જાય છે. માણસો ઘરના અચાનક પારકા થઈ જાય છે. ને અજાણ્યા લોક બોલો આપણા થઈ જાય છે. ને અજાણ્યા લોક બોલો આપણા થઈ જાય છે. અરે 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 આપણા થઈ જાય છે. ઓ ને કવિ હેમાંગ જોશી માટે પહેલા તો ખૂબ ખૂબ તાળીઓ. જો તેઓ અત્યારે આ જોઈ રહ્યા હોય તો હેમાંગભાઈ, બહુ સુંદર રચનાઓ તમે રચી છે. અને અત્યારે જેટલા સાજિંદાઓ છે તેમની મારે ઓળખાણ કરાવવાની હતી તે હું તમને કરાવું. મારી બાજુમાં તબલા ઉપર જે ખૂબ સરસ હાથ ફેરવી રહ્યા છે તે રાઘવ દવે, સાથે એમની બાજુમાં માસ્ટર વશિષ્ઠ દવે ઓક્ટાપેડ ઉપર, સામે તેમની આલાપભાઈ પરીખ ફ્લ્યુટ ઉપર, અને એમની બાજુમાં તુષારભાઈ તપોધન કીબોર્ડ પર. અને આજના કલાકાર, આજના સ્પોટલાઇટ દેવેશભાઈ દવે, જે આટલી અદ્ભુત રચનાઓ, આટલી નવી રચનાઓ આપણા સુધી, તમારા સુધી, અમારા સુધી લઈને આવી રહ્યા છે. કમેન્ટ્સ વાંચું છું. દક્ષેશ પંચોલી, આ એપ દ્વારા ખૂબ સરસ પ્રયાસ છે ગુજરાતી ગઝલને ગુજરાતી લોકો સુધી પહોંચાડવાનો. દવેભાઈના સ્વર અને સુગમ, અગેઇન મારે કમેન્ટ નથી દેખાતી, બટ યા થેન્ક યુ સો મચ. અને અમારો પણ એક જ પ્રયાસ છે કે ગુજરાતી સંગીત તમારા સુધી પહોંચી રહે, એટલે જ ડાઉનલોડ કરો જલસો એપ્લિકેશન, જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે. પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો તેમ છો. હવે વધુ સમય ન બગાડતા સીધા જ નવા સ્વરાંકન તરફ આગળ વધીએ છીએ. કયું ગીત છે, કઈ ગઝલ છે, કઈ કવિતા છે? હવેની જે રચના છે લગભગ 1960ની જે દશક હતો એમાં અમદાવાદમાં જ પુનિત મહારાજે ધૂમ મચાવી હતી, પુનિત મહારાજે ધૂણી દખાવી હતી. પુનિત મહારાજે અદ્ભુત બધા ભજનો લખ્યા છે અને આખ્યાન સ્વરૂપે એ લોકોને સમજાવતા અને શીખવતા. એમાંનું એક ખૂબ સુંદર એક ભક્તિ ગીત હું સંભળાવું છું. દિલ માં વિચારી જો જો રે, કોણ છે કોનું. દિલ માં વિચારી જો જો રે, કોણ છે કોનું. અંતરે ઉતારી લેજો રે, કોણ છે કોનું. દિલમાં વિચારી જો જો રે, કોણ છે કોનું.
કોના પિતા કોના માતા કોના સુત ને કોના ભ્રાતા કોના પિતા કોના માતા કોના સુત ને કોના ભ્રાતા સહુએ તો આવી જાતા રે કોણ છે કોનું દિલમાં વિચારી જોજો રે કોણ છે કોનું માં બાપ કહે બેટો મારો આકાશ નો જેવો તારો માં બાપ કહે બેટો મારો આકાશ નો જેવો તારો ખરેખર એ ખરનારો રે કોણ છે કોનું દિલમાં વિચારી લેજો રે કોણ છે કોનું પુનિત લ્યો આ હાથ માળા મૂકી દો આ ચેન ચાળા પુનિત લ્યો આ હાથ માળા મૂકી દો આ ચેન ચાળા સાચો સગો બંસીવાળો રે કોણ છે કોનું દિલમાં વિચારી લેજો રે કોણ છે કોનું કોણ છે કોનું કોણ છે કોનું વાહ ખૂબ સુંદર રચના ખૂબ સારા શબ્દો ને એટલું જ સારું સ્વરાંકન રાકેશ જોશી કહી રહ્યા છે વાહ રાઘવ ખૂબ સરસ મિલન બારોટ મિલુ કહી રહ્યા છે વાહ મોજ વાહ જલસો પડી ગયો થેન્ક યુ સો મચ મિતેશ શાહ એક્સલન્ટ દિવેશભાઈ એવું કહી રહ્યા છે કમલેશ ત્રિવેદી હેમાંગભાઈ સુંદર કવિતા કતારથી ઓકે સો ઘણા બધા લોકો અત્યારે આઉટ ઓફ ઇન્ડિયાથી પણ જોઈ રહ્યા છે અને શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે દરિયા પારથી ઘણા બધા લોકો ઓડિયન્સ અહીંયા હોય છે અને તેઓ પણ લાઈવ જેમિંગનો આ એપિસોડ માણતી હોય છે દર શુક્રવારે સાંજે 8-10 અમે અહીંયા હોઈએ છીએ જલસો જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે તેના માટે આ કાર્યક્રમ થાય છે સાંજે 8-10 દર શુક્રવારે ISTP મતંગી ધોળકિયા ઓઝા કહી રહ્યા છે વાહ રાકેશ જોશી પણ વખાણી રહ્યા છે ખૂબ સરસ માતંગીબેન ભરૂચના જી સો મારા ખૂબ જાણીતા લોક ગાયિકા માતંગીબેન જોયે છે વિશેષ આનંદ છે માતંગીબેન નમસ્કાર તમારા આશીર્વાદથી બધું શીખીએ છીએ અને તમારું જોઈને અમે આ સુગમ સંગીતની આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીએ છીએ સો ત્યાંથી જ આપણે સુગમ સંગીતનું હવે કયું એક સ્વરાંકન લેવા જઈ રહ્યા છીએ કયા કવિ કયા સ્વરાંકર સ્વરકાર સોરી અને સ્વરાંકન કયું સો જે મેં તમને વાત કરી હતી કે 11 સપ્ટેમ્બરે કંઈક ખાસ અમે લાવી રહ્યા છીએ એ ખાસ એ છે કે 11 સપ્ટેમ્બરે આપણા ગુજરાતી સાહિત્યના ખૂબ જાણીતા હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવેની પુણ્યતિથિ છે અને એ દિવસે એટલે કે મંગળવારે અમે તેમના સ્પેશિયલ આર્ટિકલ્સ લઈને આવી રહ્યા છીએ જેમાં તેમણે ખૂબ લોકોને હસાવ્યા છે સાથે બીજા કેટલાક જાણીતા હાસ્ય લેખકો પણ છે જેમાં શ્રી વિનોદ ભટ્ટ છે સાથે અધીર અમદાવાદી છે અને બીજા કેટલાક જાણીતા ઓથર્સ પણ છે કે જેમણે હ્યુમર આર્ટિકલ્સ લખ્યા છે સો 11 સપ્ટેમ્બરની ખાસ રાહ જોજો જલસો એપ્લિકેશનના હોમ પેજ ઉપર જ તમને આ બધા જ આર્ટિકલ્સ સાંભળવા મળશે સો અત્યારે તમે સાંભળી રહ્યા છો જલસો લાઈવ જેમિંગનો 73મો એપિસોડ દેવેશ દવેની સાથે જેમાં ખૂબ નવા સ્વરાંકનો આજે આપણે સાંભળી રહ્યા છીએ અને ઘણી નવી રચનાઓ પણ આજે આપણે સાંભળી સો હવે કાર્યક્રમના ફેડ આઉટ તરફ એટલે કે અંત તરફ આપણે આગળ વધીએ ત્યારે
કઈ કઈ રચનાઓ આપણે સાંભળીએ છે તે જોઈએ. એક ખૂબ સુંદર ગઝલ છે કવિ શ્રી પુરુરાજ જોશી અને મારું સ્વરાંકન છે. આવી વસંતો આવશે કોને ખબર હતી, આવી વસંતો આવશે કોને ખબર હતી, આવી વસંતો આવશે કોને ખબર હતી, ફૂલો ઉદાસી લાવશે કોને ખબર હતી, ફૂલો ઉદાસી લાવશે કોને ખબર હતી, આવી વસંતો આવશે કોને ખબર હતી. વૈભવ ફૂલોનો આંખને અથડાય જે ક્ષણે, વૈભવ ફૂલોનો આંખને અથડાય જે ક્ષણે, તારો અભાવ સાલશે કોને ખબર હતી, તારો અભાવ સાલશે કોને ખબર હતી, આવી વસંતો આવશે કોને ખબર હતી. પાન પાન પર રોમાંચ વેર તો, આબાન પાન પાન પર રોમાંચ વેર તો, તહુકો હૃદયને તાવશે કોને ખબર હતી, તૌકો હૃદયને તાવશે કોને ખબર હતી, આવી વસંતો આવશે કોને ખબર હતી, ફૂલો ઉદાસી લાવશે કોને ખબર હતી,
કોને ખબર હતી, કોને ખબર હતી. આવી વસંતો આવશે કોને ખબર હતી, ફૂલો ઉદાસી લાવશે કોને ખબર હતી. લાઈવ જમિંગનો આ 73મો એપિસોડ દેવેશ દવેની સાથે આજે અહીંયા પૂરો થાય છે. આવતા શુક્રવારે સાંજે 8-10 IST પાછા મળીશું નવી રચનાઓ સાથે, નવા કલાકાર સાથે. અને આજે જેટલા પણ સાજિંદાઓ આપણી સાથે જોડાયા હતા, જેમણે આ રચનાઓને વધુ સરળ રીતે તમારા સુધી, તમારા ભીતર સુધી પહોંચાડી છે, તેવા સાજિંદાઓની હું તમને ઓળખાણ કરાવું. અવાજ જરા ખરાબ છે મારો, પણ મારી બાજુમાં જે બેઠા છે રાઘવ દવે, જેમણે ખૂબ સુંદર તબલા વગાડ્યા છે, થેન્ક યુ સો મચ. તેમની બાજુમાં માસ્ટર વશિષ્ઠ દવે, જેમણે ઓક્ટાપેડ વગાડ્યું. સામે આલાભાઈ પરીખ, ખૂબ જાણીતા ફ્લ્યુટિસ્ટ. અને તેમની બાજુમાં કીબોર્ડ ઉપર તુષારભાઈ તપોધન. અને આજના 73મા એપિસોડના ગાયક દેવેશભાઈ દવે, થેન્ક યુ સો મચ દેવેશભાઈ. અને આજના 73મા એપિસોડમાં અમે અહીંયા આવ્યા અને પ્રસ્તુતિ કરી. જલસોની ટીમને લાખ લાખ બધાઈ અને અભિનંદન. આવું સુંદર આયોજન સદીઓમાં ક્યારેક થતું હોય છે, અને આવું નિસ્વાર્થ જે આયોજન બધા જ તમે લોકો કરો છો એ ખરેખર સલામને પાત્ર છે. અને બીજા બધા લોકો પણ આમાંથી પ્રેરણા લઈને પોતાના શહેર કે પોતે જ્યાં હોય ત્યાં આગળ આવી પ્રવૃત્તિને વેગ મળે, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ અને આપણા સાહિત્યને. એ માટે આપણે પણ જાગીએ તો આપણી આ ભાષા અમર રહેશે. ધન્યવાદ, શુભરાત્રી. સો આથી વધારે મારે કહેવાની હવે જરૂર નથી રહેતી. જલસો મ્યુઝિક એપ્લિકેશન ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક એપ્લિકેશન, પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરજો અને જલસોના ફેસબુક પેજને લાઈક પણ કરજો. આવતા શુક્રવારે સાંજે 8-10 IST મળીએ છીએ. બાય.